સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતેથી પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે એક બસ રવાના થઈ હતી, જેમાં માય ભક્તો શ્રદ્ધાળુઓમાં જગતચરણીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ગુજરાત સહિત માય ભક્તોમાં જગત જનનીના ચરણોમાં શીશ ઝુકાવા જાય છે અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ માય ભક્તોને સરળ અને ત્યાં સુધી સરળતાથી પહોંચી શકે તે માટે એસટી બસો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાંતિજ ખાતે પણ છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાંથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે બસોનું સુંદર આયોજન પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તથા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 15 ફેબ્રુઆરીના દિવસે પ્રાંતિજ ખાતેથી એક બસ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના દર્શન માટે રવાના થઈ હતી, જેમાં પ્રાંતિજ નગરપાલિકા કર્મચારી નૈમિષભાઈ રાવલ, જોલીભાઈ તથા પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રીતિબેન ભટ્ટ, મંત્રી સોનલબેન દેસાઈ દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં જેમાં તપોધન ફળી, ખોડિયાર કુવા, ખોડિયાવાસ, ગુર્જરનીપુર, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી માય ભક્તો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં લઈ જવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશનથી શેખ અંબાજી સુધી રાત્રિના પરત પ્રાંતિજ સુધી લાવવામાં આવ્યા હતા, તો તંત્ર દ્વારા તેઓને માટે ફૂડ પેકેજ સહિતની સગવડ પણ પૂરી પાડવામાં આવી હતી. તો મહોત્સવમાં ગબ્બર ટોચ પર પરિક્રમાના માંગમાં આવતા દરેક મંદિરોમાં એક સાથે આરતી યોજાઈ હતી અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સરળ અને સલામત સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ ખાતે મહોત્સવના 4થા દિવસે 65 જેટલા શ્રદ્ધાળુઓએ શ્રી 51 શક્તિપીઠ મહોત્સવનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.